गुड मॉर्निंग ऑल ऑफ यू। तो मित्रों, ईसीएनसी ना लास्ट लेक्चर नी अंदर अपने सेना विषे डिस्कस करता था। अलग अलग प्रकारना ऑसिलेटर विषे अपने डिस्कस करेलू ने ए पछी अपने लास्ट टॉपिक जोएलो झीनर डायोड विषे। अत्यानी कैरेक्टरिस्टिक छे, तेनु कार्य रचना ने पछी तेनी शू जोएलू अपने एडवांटेज डिसएडवांटेज। જ્યારે સામાન્ય સેમી કન્ડક્ટર જંકશન ડાયોડને રિવર્સ બાયસ આપવામાં આવે છે ત્યારે માઇનોરિટી ચાર્જ કેરિયરને લીધે રિવર્સ સેચ્યુરેશન કરંટ વહેતો હોય છે, તે તમને ખ્યાલ છે। તમે ફર્સ્ટ ચેપ્ટરની અંદર જોઈ ગયા કે જ્યારે કોઈ પણ સામાન્ય સેમી કન્ડક્ટર જંકશનનો ડાયોડ છે તેને રિવર્સ બાયસ આપવામાં આવે છે ત્યારે માઇનોરિટી ચાર્જ કેરિયરને લીધે, શું છે માઇનોરિટી ચાર્જ કેરિયર એટલે પ્રી પ્રકારમાં ઇલેક્ટ્રોન છે તરીકે કાર્ય કરે છે, પી પ્રકારમાં અને એન પ્રકારમાં હોલ તરીકે કાર્ય કરે છે। તો મિત્રો, માઇનોરિટી ચાર્જ કેરિયરને લીધે રિવર્સ સેચ્યુરેશન કરંટ વહે છે। જ્યારે ટેમ્પરેચર વધે છે ત્યારે તેની અંદર કોવેલેન્ટ બોન્ડ તૂટે છે અને માઇનોરિટી ચાર્જ કેરિયર વધે છે। માઇનોરિટી ચાર્જ કેરિયર વધવાને લીધે શું થાય છે, રિવર્સ કરંટ પણ વધે છે। ઓકે, તો ફોટોડાયોડ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે કે જ્યારે ખુલ્લા જંકશન પર પ્રકાશ નાખવામાં આવે ત્યારે પણ પ્રકાશ કાર્યશક્તિને લીધે માઇનોરિટી ચાર્જ કેરિયર વધે છે અને રિવર્સ પ્રવાહ વહેતો હોય છે। તો આ થયું ફોટોડાયોડનો સિદ્ધાંત। હવે તેના કન્સ્ટ્રક્શન વિશે આપણે ડિસ્કસ કરીએ। તો મિત્રો, તમને અહીંયા ફિગર આપેલી છે ફોટોડાયોડની, ઠીક છે। ફર્સ્ટ છે તે તેની રચના છે, પછી છે તેનો સિમ્બોલ આપેલો છે ફોટોડાયોડનો, ઓકે, અને પછી લાસ્ટમાં સી આપેલું છે વૈકલ્પિક સિમ્બોલ। તો મિત્રો, આની અંદર સિલિકોન કે જર્મેનિયમનું પીએન જંકશન લેવામાં આવેલું છે, જે તમે પ્લાસ્ટિકના કવરમાં પેક કરવામાં આવે છે। એક છેડે લેન્સ સિસ્ટમ રાખવામાં આવેલી છે, તમે જોઈ શકો છો ફિગરની અંદર એક છેડે શું કરેલું છે, લેન્સ સિસ્ટમ લગાવવામાં આવેલી છે। તેથી શું થાય કે તે લેન્સ સિસ્ટમ આપણે લગાવીએ તો તે જંકશન પર પ્રકાશ કેન્દ્રિત કરી શકે અને જે બાકીનો ભાગ છે તેને અપારદર્શક રાખવામાં આવેલો છે। પી અને એન ભાગમાંથી છેડાઓ કાઢવામાં આવેલા છે, શું કરેલું છે, પી અને એન ભાગમાંથી છેડાઓ કાઢવામાં આવેલા છે, ઓકે। તો મિત્રો, આ તમે તેની રચનાની જે ફિગર આપી છે તેની અંદર જોઈ શકો છો, ઠીક છે। અને તેનું સિમ્બોલ કઈ રીતે હોય છે તો તમને સંજ્ઞા અને સિમ્બોલ પૂછાય ફોટોડાયોડનું તો તમારે આ જે આપેલું છે તે સંજ્ઞા ડ્રો કરવાની રહેશે, ઓકે। હવે આપણે તેના કાર્ય એટલે કે વર્કિંગ વિશે ડિસ્કસ કરીએ। તો મિત્રો, જ્યારે ફોટોડાયોડને આપણે રિવર્સ બાયસ આપવામાં આવશે ત્યારે જંકશન પર પ્રકાશ નથી પડતો, શું થાય છે, ઘણા ઓછા પ્રવાહમાં રિવર્સ કરંટ વહે છે। કેમ? કારણ કે જંકશન પર પ્રકાશ પડતો નથી અને ટેમ્પરેચરના લીધે કોવેલન્ટ બોન્ડ તૂટવાથી ઇલેક્ટ્રોન હોલ પેર પેદા થશે। કોવેલન્ટ બોન્ડ તૂટશે એટલે ઇલેક્ટ્રોનની જોડ ઉત્પન્ન થશે, તે તમે સારી રીતે જાણો છો, ઓકે। એ પછી અને રિવર્સ પ્રવાહ મળે છે જ્યારે જંકશન પર પ્રકાશ પડતો નથી અને તેની સાથે રિવર્સ કરંટ પણ વધે છે। રિવર્સ વોલ્ટેજના મેગ્નિટ્યુડની રિવર્સ પ્રવાહ પર કોઈ અસર થતી નથી, પરંતુ જો રિવર્સ વોલ્ટેજ શૂન્ય કરવામાં આવે તો રિવર્સ પ્રવાહ લગભગ એકસરખો રહેશે, કારણ કે અત્યારે બેરિયર પોટેન્શિયલ કોના તરીકે વર્તાય છે, રિવર્સ બાયસ તરીકે, એટલે તે શું કરશે, રિવર્સ પ્રવાહ ચાલુ રાખશે। જો ડાયોડને થોડો ફોરવર્ડ વોલ્ટેજ આપવામાં આવે
तो શું થાય તો ફોરવર્ડ પ્રવાહ વહે છે જે રિવર્સ પ્રવાહની વિરુદ્ધમાં હોય આથી તેને નેટ રિવર્સ પ્રવાહ ઘટી જતો હોય છે ઓકે અને તેનો પ્રવાહ પણ શૂન્ય થઈ જશે ઓકે તો મિત્રો આ થઈ ફોટોડાયોડના વર્કિંગ વિશે વાત કે જ્યારે જંકશન પર પ્રકાશ પડે ત્યારે શું થાય છે અને ન પડે ત્યારે શું થાય છે ઓકે હવે તેની આપણે કેરેક્ટરિસ્ટિક વિશે ડિસ્કસ કરીએ तो मित्रों आ तमे जोई सको छो फोटोडायोड नी कैरेक्टरिस्टिक तमने आपेली छे आकृति में तो ते आकृति जोईने आपणने खबर पड़वी जोईए कि त्रीजा क्वाड्रंट में शुं छे त्रीजा क्वाड्रंट में छे ज्यारे थोड़ो भाग चौथा क्वाड्रंट में छे शुं कहे छे तमने कि जे त्रीजो अने चौथो क्वाड्रंट छे तेनी अंदर आपणने मालूम पड़ी सके छे कि मोटा भागनी लाक्षणिकता તેની અંદર આપણને જોવા મળે છે કયા ક્વાડ્રન્ટમાં થર્ડ અને ફોર્થ તો મિત્રો ઇલ્યુમિનેશનની વિવિધ અચળ કિંમતો માટે રિવર્સ વોલ્ટેજ રિવર્સ પ્રવાહ આલેખ દોરવામાં આવેલો છે કોના વર્સિસ કોનો છે રિવર્સ વોલ્ટેજ વર્સિસ રિવર્સ કરંટ तो तमने खबर है कि आ रीते हुए फर्स्ट सेकंड थर्ड अने फोर्थ क्वाड्रंट तो आपने जे मोटा भागनी कैरेक्टरिस्टिक मळे छे फोटोडायोडनी तेनी अंदर मळे छे थर्ड अने फोर्थ क्वाड्रंटनी अंदर तो मित्रों ज्यारे इल्युमिनेशननी विविध अचर किंमतों माटे आपणे रिवर्स वोल्टेज वर्सिस रिवर्स करंटनो आलेख दोर्यो छे तो ज्यारे प्रकाश आपवामां आवतो नथी त्यारे पण आपणने थोड़ो રિવર્સ વોલ્ટેજ મળતો હોય છે શું કહે છે કે જ્યારે કોઈ પ્રકાશ આપવામાં આવતો નથી ત્યારે પણ આપણને થોડો રિવર્સ ક્વાડ્રન્ટ મળે છે આ કેરેક્ટરિસ્ટિકને આપણે શું કહીશું આ કેરેક્ટરિસ્ટિકને આપણે કહીશું ડાર્ક કરંટ કેરેક્ટરિસ્ટિક તો મિત્રો આ પ્રવાહ રૂમ ટેમ્પરેચર તૂટતા કોવેલેન્ટ બોન્ડને લીધે પેદા થતા ચાર્જ કેરિયરને લીધે છે જ્યારે ડાયોડ પર પ્રકાશ ફેંકવામાં આવે છે શું કહે છે જ્યારે પ્રકાશ પર ડાયોડ ફેંકવામાં આવે છે ત્યારે શું થાય છે કે તેના રિવર્સ પ્રવાહની કિંમત વધે છે તમે જોઈ શકો છો કર્વ ABCDની અંદર કે તેના પર પ્રકાશ પાડવામાં આવે તો તેના પ્રવાહની કિંમત વધી જાય છે હવે જો ડાયોડનો રિવર્સ વોલ્ટેજ શૂન્ય કરવામાં આવે તો પણ તેની અંદર કોઈ ઘટાડો થતો નથી આ આપણે ઝીરો વોલ્ટેજ કર્યો શું કર્યું રિવર્સ વોલ્ટેજ આપણે ઝીરો કર્યો તો બી તેના પ્રવાહની અંદર કોઈ ફેરફાર આપણને જોવા મળતો નથી જ્યારે થોડા પ્રમાણમાં ફોરવર્ડ વોલ્ટેજ આપવામાં આવે ત્યારે ફોરવર્ડ પ્રવાહ વહે છે જે રિવર્સ પ્રવાહની વિરુદ્ધમાં હોય છે આથી નેટ રિવર્સ પ્રવાહ ઘટે છે અને શું કહે છે -1.5 રિવર્સ વોલ્ટેજ માટે ડાર્ક પ્રવાહની કિંમત કેટલી હોવી જોઈએ 25 માઇક્રો એમ્પિયર એ તમારે ખાસ યાદ રાખવાનું છે કે -1.5 રિવર્સ વોલ્ટેજ માટે ડાર્ક પ્રવાહની કિંમત છે 25 માઇક્રો એમ્પિયર જ્યારે તેટલા જ રિવર્સ વોલ્ટેજે 25,000 LM/m² ઇલ્યુમિનેશન માટે રિવર્સ પ્રવાહની કિંમત 350 માઇક્રો એમ્પિયર છે આ શું આપેલું છે ઇલ્યુમિનેશનનું એકમ શું છે લ્યુમન્સ/m² તો એટલા વોલ્ટેજ હોય ત્યારે રિવર્સ પ્રવાહની કિંમત કેટલી હોવી જોઈએ 350 માઇક્રો એમ્પિયર ઓકે હવે આપણે જોઈશું ફોટોડાયોડના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ વિશે આપણે ડિસ્કસ કરીશું તો મિત્રો ફર્સ્ટ આપણને આપેલો છે એડવાન્ટેજ તેનો રિસ્પોન્સ ખૂબ ઝડપી હોય છે ફોટોડાયોડની અંદર ઓકે અને તેનું કદ એકદમ નાનું હોય છે બીજું છે કે તેના ડિસએડવાન્ટેજ તો તેનો એક્ટિવ એરિયા ખૂબ ઓછો છે બીજું છે ટેમ્પરેચરના વધારા સાથે ડાર્ક કરંટનો ઘણો વધારો છે અને તેના કાર્ય માટે બાયસ વોલ્ટેજની જરૂર પડતી હોય છે ઠીક છે અને લાસ્ટ છે કે કરંટની કિંમત ઓછી છે તેથી એમ્પ્લીફાયરની જરૂર આપણે પડતી હોય છે ઓકે
હવે તેના ઉપયોગો વિશે વાત કરીએ એટલે કે તેની એપ્લિકેશન્સ, તો મિત્રો 1 મેગાહર્ટ સુધીના ફ્રિક્વન્સી માટે વાપરી શકાય છે ફોટોડાયોડ, ઓકે, એટલે કે તેની હાઈ સ્પીડ સ્વિચિંગ અને કાઉન્ટિંગ માટે તે વપરાય છે. બીજું છે કે ઓપ્ટિકલ કોમ્યુનિકેશન ઇક્વિપમેન્ટમાં, પછી છે સેપ્ટ એન્કોડર તરીકે, રેડાર ટ્રેકિંગ સિસ્ટમ તથા ન્યુમેરિકલ કંટ્રોલ. બ્રશલેસ ડીસી મોટરમાં, ઓકે. તો મિત્રો આ થયા ફોટોડાયોડના ઉપયોગો. હવે આપણે નેક્સ્ટ ટોપિક પર જઈએ. તો બીજો આપણો નેક્સ્ટ ટોપિક છે, કયા ટોપિક વિશે આપણે ડિસ્કસ કરવાનું છે, ફોટોવોલ્ટેઇક સેલ. તો આપણે જોયું ફોટોડાયોડની અંદર કે જ્યારે ફોટોડાયોડને રિવર્સ બાયસ નથી આપવામાં આવતો ત્યારે તેના જંકશન પર પ્રકાશ નાખવામાં આવે તો તે રિવર્સ પ્રવાહ વહે છે. હવે જો આપણે ડાયોડને લોડ પ્રતિરોધ સાથે જોડીએ તો તેના બાહ્ય પરિપથમાંથી પ્રવાહ વહે છે, એટલે કે પી રિજિયનના માઇનોરિટી ચાર્જ કેરિયર જંકશન ક્રોસ કરીને એનમાં થઈને ભારમાં થઈ પી રિજિયનમાં પાછા ફરે છે. તેવી જ રીતે આપણે એન રિજિયનમાંના માઇનોરિટી ચાર્જ કેરિયર જંકશન ક્રોસ કરીને પી રિજિયનમાં થઈને ભારમાં થઈને સેમાં વહેશે, પાછા આવશે એન રિજિયનની અંદર. તો મિત્રો આ ફોટોડાયોડ ફોટોવોલ્ટેઇક સેલનું કાર્ય છે. શું કાર્ય છે તેનું તમે જોયું કે પી રિજિયનના ઇલેક્ટ્રોન જંકશન ક્રોસ કરીને એનમાં થઈને ભારમાં થઈને પાછા પી રિજિયનમાં આવે છે. તેવી જ રીતે આપણે જો એન રિજિયનમાંના ઇલેક્ટ્રોન કે જંકશન ક્રોસ કરીને પી ભારમાં પી રિજિયનમાં થઈને ભારમાં થઈને સેમાં પાછા આવશે એન રિજિયનમાં. તો મિત્રો આ બહુ ઇઝી છે યાદ રાખવા માટે. તો આ થયું ફોટોડાયોડ ફોટોવોલ્ટેઇક સેલનું બેઝિક કાર્ય, જેમાં એન છેડો નેગેટિવ છેડા તરીકે અને પી છેડો પોઝિટિવ છેડા તરીકે કાર્ય કરે છે. આ શેની વાત કરી આપણે કે જે ફોટોવોલ્ટેઇક સેલનું કાર્ય છે અને એ જ કાર્ય ફોટોડાયોડને કરવું હોય તો તે આ જે પી રિજિયનને ઇલેક્ટ્રોનને એન રિજિયનને ઇલેક્ટ્રોન છે એ રીતે એક્સચેન્જ કરીને તે ફોટોવોલ્ટેઇક સેલનું કાર્ય કરી શકે છે. કોણ? ફોટોડાયોડ, ઓકે. હવે આપણે ફોટોવોલ્ટેઇક સેલની કન્સ્ટ્રક્શન વિશે ડિસ્કસ કરીએ. તો મિત્રો આકૃતિની અંદર તમને કયો પદાર્થ લીધો છે આપણે, સિલેનિયમ ફોટોવોલ્ટેઇક સેલની રચના આપણને આપેલી છે. તો મેટલની ચકતી પર પી પ્રકારના સિલિકોનનું પડ ચડાવવામાં આવેલું છે. જે મેટલ બેક પ્લેટ છે તેની અંદર આ તમને દેખાઈ રહેલું છે તે શેનું પડ ચડાવેલું છે, સિલિકોનનું. તેના પર એન પ્રકારના કેડમિયમ ઓક્સાઇડનું પાતળું પડ રાખવામાં આવેલું છે. આ ઓકે આખું છે તે પડ કયું છે? કેડમિયમ ઓક્સાઇડ. આથી શું થાય છે? આખું પીએન જંકશન બને છે. એન પ્રકારની ઉપર ગોલ્ડ કે સિલ્વરનું અત્યંત પાતળું પારદર્શક પડ રાખવામાં આવે છે, જેથી કરીને આપણે પ્રકાશ તેમાંથી પસાર થઈને અંદર પીએન જંકશન પર પડી શકે છે. આ જે બ્લેક કલરનું પડ લગાવેલું છે તે શેનું છે? ગોલ્ડ કે સિલ્વરનું અત્યંત પાતળું પારદર્શક પડ છે, કારણ કે આપણે અહીંયાથી જ્યારે પ્રકાશ પાડીશું તો તે પીએન જંકશનની અંદર પ્રકાશ પડવો જોઈએ એટલા માટે. તો મિત્રો હવે તેના ફોટોવોલ્ટેઇક સેલના વર્કિંગ વિશે જોઈએ. તો જ્યારે ફોટો સેલ પર એન રિજિયનના માઇનોરિટી ચાર્જ કેરિયર, કયા છે? માઇનોરિટી ચાર્જ કેરિયર એન રિજિયનના જંકશન ક્રોસ કરીને પી રિજિયનમાં થઈને પ્રતિરોધમાં થઈ એન બાજુ જશે, શેમાં જશે? તો આ જ્યારે ફોટો સેલ પર આપણે પ્રકાશ નાખીશું
ત્યારે ઇલેક્ટ્રોન હોલ ઉત્પન્ન થશે. ઓકે, તો એન રિજિયનમાંના હોલ જંકશન આખું ક્રોસ કરીને પી રિજિયનમાં થઈને એન બાજુ જશે. તેવી જ રીતે પી રિજિયનના માઇનોરિટી ચાર્જ કેરિયર જંકશન ક્રોસ કરીને એન બાજુમાંથી બારમાં થઈને પી તરફ જાય છે. તેવી રીતે મિત્રો એન છેડો આપણો કેવો બનશે, નેગેટિવ બનશે અને પી છેડો પોઝિટિવ તરીકે વર્તે છે. ઓકે, તો મિત્રો આ થઈ તેના બેઝિક વર્કિંગ વિશે. હવે આપણે તેની કેરેક્ટરિસ્ટિક જોઈએ. તો ફોટોસેલની કેરેક્ટરિસ્ટિક તમે જોઈ શકો છો આઉટપુટ કરંટ વર્સિસ આઉટપુટ વોલ્ટેજમાં તમને દર્શાવેલી છે. ઓકે, તો મિત્રો એક્સ અક્ષ પર આઉટપુટ વોલ્ટેજ છે અને વાય અક્ષ પર આઉટપુટ કરંટ દોરવામાં આવેલો છે અને વિવિધ ઇલ્યુમિનેશન માટે કર્વ દોરવામાં આવેલા છે. આ જે કિંમત આપેલી છે 5000, 10000, 15000 અને 20000 એ ઇલ્યુમિનેશનની કિંમત છે. જ્યારે ફોટો સેલ પર લાઇટ પડતી નથી એટલે કે અંધારું છે ત્યારે ફોટો સેલનો વોલ્ટેજ કેવો છે, શૂન્ય છે. જેમ ઇલ્યુમિનેશન લેવલ વધે, શું કહે છે, જેવી રીતે આપણે ઇલ્યુમિને પ્રમાણમાં ફેરફાર નહીં થાય. તમે જોઈ શકો છો 5000 લીધું તો 0.4 મળે છે, 10000 તો 4.5 કેટલું મળે છે, 0.42 આપણને 43 તે બધાનું તમને સરખો જ પ્રમાણ મળે છે. કોઈ વોલ્ટેજની અંદર કોઈ ફેરફાર હોતો નથી. તો મિત્રો જેમ ઇલ્યુમિનેશન લેવલ વધે તેમ વોલ્ટેજની કિંમતમાં બહુ ફેરફાર થતો નથી, પરંતુ પ્રવાહ વહેતો હોય છે એટલે કે પ્રવાહ વધતો હોય છે. ફોટો સેલમાંથી મહત્તમ પાવર મેળવવા માટે તેને કેરેક્ટરિસ્ટિકની પાસે ઓપરેટ કરવી જોઈએ. શું કહે છે કે આપણે ફોટો સેલમાંથી મહત્તમ પાવર મેળવવો હોય તો કેરેક્ટરિસ્ટિકની જે ની હોય તેની પાસે ઓપરેટ કરવું જોઈએ. ઓકે, હવે આપણે જોઈએ નેક્સ્ટ, એટલે કે આ જે ફોટોવોલ્ટેઇક સેલ છે તેના સામાન્ય એપ્લિકેશન્સ. તો મિત્રો તેનો ઉપયોગ ઇલ્યુમિનેશન મીટરમાં થાય છે, કેમેરામાં, ઓટોમેટિક એક્સપોઝર કંટ્રોલરમાં, ઘણા ઓછા પ્રકાશ લેવલને સેન્સ કરવા માટે, બર્ગલર એલાર્મમાં, સાફ્ટ એન્ડોર એન્કોડરમાં, બેચ કાઉન્ટિંગમાં અને ફિલ્મ સાઉન્ડ રિપ્રોડક્શનમાં. તો મિત્રો આ થઈ ફોટો વોલ્ટેઇક સેલની એપ્લિકેશન્સ. ઓકે, તો આજે આપણે બે ટોપિક ડિસ્કસ કર્યા, ફોટોડાયોડ અને ફોટોવોલ્ટેઇક સેલ. તો તેની રચના, તેનું કાર્ય શું છે, તેના ડિસએડવાન્ટેજ, એડવાન્ટેજ અને તેની એપ્લિકેશન. ઠીક છે, હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફોટો કન્ડક્ટિવ સેલ લાઇટ ડિપેન્ડન્ટ રેઝિસ્ટર તેના વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવીશું. ઓકે, થેન્ક યુ.